હેલો એવરી માય સેલ્ફ કિંજલ કાવાણી નર્સિંગ ટ્યુટર હ્યુમન હ્યુમન્ટોટ સ્કૂલ ઓફ નર્સિંગ આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું યુનિટ ટ્વેન્ટી સ્ટેટસ ઓફ વુમન એન્ડ એમ્પાવરમેન્ટ વુમનનું શું સ્ટેટસ છે સોસાયટીમાં અને એને કેવી રીતના આપણે આગળ વધારીશું એમ્પાવર કરીશું એના માટેનું છે તો પહેલાં જોઈએ કે સમાજમાં સ્ત્રીઓનો દરજો ધીમે ધીમે સારો થતો જાય છે આજે સ્ત્રીઓ પોતાના હકો માટે જાગૃત છે તેમ છતાં ઘણીવાર આ શક્ય હોતું નહોતું પરંતુ પહેલાંના જમાના કરતાં જેમ જેમ સ્ત્રીઓમાં શિક્ષણનો વ્યાપ વધતો ગયો તેમ તેમ જાગૃતતા આવતી ગઈ કે પહેલાં કેવું હતું કે સ્ત્રીઓને એટલું માન આપવામાં ન આવતું અને બહુ હેરાન કરવામાં આવતું પણ ધીમે ધીમે જેમ સમય બદલતો જાય છે જમાનો આગળ વધતો જાય એમ સ્ત્રીઓને એના હકો માટે જાગૃત કરવામાં આવે એટલે બધા હકો શું છે સ્ત્રીઓને કયા હકો મળે છે એના વિશેની જાણકારી સ્ત્રીઓ પાસે આવવા માંડી પણ હજુ પહેલાના અમુક અમુક વસ્તુમાં છે એ સ્ત્રીઓને એમ્પાવર કરવાની જરૂર છે પહેલાના જમાના કરતાં અત્યારે સારું છે કે શિક્ષણ વધી ગયું અને શિક્ષણના કારણે છે જાગૃતતા વધતી ગઈ સગર્ભા અવસ્થા દરમિયાન સારી સારવાર અને દરજ્જો સદરા દ્વારા બાળક માટે જન બાળકના જન્મ માટે જવાબદાર છે બાળકનો વૃદ્ધિ અને વિકાસ સગર્ભાવસ્થાની પૂર્વની દરમિયાન અને બાદની સંભાળ ઉપર જ આધાર હોય છે એટલે કે બાળ જે બાળકનો જન્મ થાય સારી સારવાર અને દરજ્જો આપીએ મા સ્ત્રીને સારો દરજ્જો આપીએ સગર્ભાવસ્થા દરમિયાન પ્રેગ્નન્સી દરમિયાન જો સારી સારવાર આપીએ તો એના દ્વારા છે સારું બાળક જ જન્મે છે અને બાળકનો વિકાસ અને વૃદ્ધિ છે એ પૂરતા પ્રમાણમાં થાય છે અને આ બાળકનો સારો વિકાસ થાય એ માટે

તેમ છતાં હાલના સંજોગો અને સરકાર પ્રયત્નો વડે પુરુષ સ્ત્રીને પુરુષની સમોવડી બની છે અત્યારે મતલબ કેવું છે સમાજમાં કે પુત્ર પ્રાપ્તિ વધારે બધાને શું જોતો હોય છોકરો જોતો હોય આવી અમુક અમુક માન્યતાઓ છે અંધશ્રદ્ધાઓ છે એના લીધે ઘણીવાર સ્ત્રીઓને છે પૂરતા અધિકારો નથી મળતા પરંતુ ગવર્મેન્ટ છે એના માટે કામ કરતી હોય છે અને સ્ત્રીઓને પણ પુરુષની સમોવડી બનાવી રહી છે હવે સ્ત્રીના સ્ટેટસને અસર કરતા પરિબળો સ્ત્રીના સ્ટેટસ એટલે કે સ્ત્રીના સ્ટેટસને કયા કયા વસ્તુ અસર કરે તો પેલું તો જેન્ડર બાયસ એટલે કે જેન્ડર બાયસ એટલે કે છોકરી છોકરા વચ્ચે તફાવત બધાને શેની અપેક્ષા હોય છોકરાની મેલચાઈલ્ડની અપેક્ષા વધારે હોય પછી ભ્રૂણ પરીક્ષણ એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન જ છે બાળકની લિંગ તપાસની જે છે એને કહે ભ્રૂણ પરીક્ષણ પછી જે સ્ત્રી ભૂણ હત્યા એટલે કે માત બાળક છે જો છોકરી હોય તો એની ગર્ભમાં જ એબોટ એબોર્ટ કરાવી નાખે તો એને કહેવાય સ્ત્રી ગુણ હત્યા એના પછી એજ્યુકેશનમાં ભેદભાવ છોકરાને વધારે ભણાવે છોકરીને ઓછું ભણાવે આવી રીતના એજ્યુકેશનમાં ભેદભાવ ઘણીવાર રાખવામાં આવતો હોય સમાજ દ્વારા એ પછી જોખમ ન લેવાની સલાહ કોઈ જાતનો કાંઈ જોખમ છે સ્ત્રીઓ માટે ન લે પછી વહેલા લગ્ન ઘણીવાર બાળપણમાં લગ્ન એના કારણે પણ સ્ત્રીના સ્ટેટસમાં ફેરફાર જોવા મળતો હોય પછી નાની ઉંમરે માતા બનવું કરિયર સ્ટોપ થઈ જાય લગ્ન વહેલા કરી દે નાની ઉંમરે માતા બની જાય ઓછા અધિકારો આપવા છોકરા કરતાં છોકરીને અમુક અધિકારો ઓછા કે ભાઈ તું તારે છોકરી આમ ન કરે આવા ઓછા અધિકારો મહત્વના નિર્ણયોમાં સામેલ ન કર્યું જે ઘરના મહત્ત્વના નિર્ણયો છે આ બધા નિર્ણયોમાં છોકરીને કાંઈ પૂછવામાં આવતું નથી ઇવન લગ્ન માટે પણ છોકરીને પૂછવામાં આવતું નથી ત્યજી દેવું ઘણીવાર છોકરી જન્મે તો એને ત્યજી દેતા હોય કચરા પેટીમાંથી મળે ને ગટરના નાલામાંથી મળે આવી રીતના છોકરીને ભેગી દે કરી દેતા હોય પછી સ્ત્રીઓને ઓછી આપવી શક્તિને ઓછી આવી શક્તિ છે એમ કે ના છોકરી આ કામ ન કરી શકે છોકરી આમાં આ કર્મ કરવાની તાકાત ન હોય પછી શારીરિક ક્ષમતા ઓછી આવી તો ભાઈ કરાટે છે તો ભાઈ છોકરી ના શીખી શકે કે કસ આ વસ્તુ છે તો એ છોકરી ના કરી શકે આવી રીતના શારીરિક ક્ષમતા છે એને ઓછી ગણવી અને કામકાજનું ભારણ આપવું કામકાજ બધું જે કામ ઘરનું છે એ ઘરનું કામકાજનું વધારે પડતું ભારણ આપવું આ બધાના આ બધા કારણો છે એ સ્ત્રીના સ્ટેટસને અસર કરે છે હવે પ્રોબ્લમ્સ ઓફ વિડો વુમન વિડો મીન્સ વિધવા મહિલાઓ એના શું પ્રોબ્લેમ છે તો કે સમાજમાં નીચું સ્થાન ગણવામાં આવે છે વિધવા મહિલાઓ છે એને સમાજમાં નીચી સ્થાને ગણવામાં આવે છે સામાજિક કે સારા સારા પ્રસંગોમાં અલગ રાખવામાં આવે છે આવી મહિલાઓ છે ને સામાજિક કે સારા હોય કોઈ પણ તો એમાં અલગ રાખવામાં આવે સફેદ કપડાં કે અમુક કલરના કપડાં જ પહેરવા માટેની પ્રથા છે અમુક ફિક્સ કલરના કપડાં પહેરવા માટેની જ છૂટ આપવામાં આવે પછી સર્વન્ટ જેવો વ્યવહાર રાખવામાં સર્વન્ટ મીન્સ નોકર ચાકર હોય નોકર હોય એની એ રીતનો વ્યવહાર કરવામાં આવે પછી પુનઃ લગ્ન માટે પ્રતિબંધ હોય ફરીથી બીજા લગ્ન ના કરી શકે એના માટે પ્રતિબંધ આપ્યો છે પછી આવકના સાધનો સીમિત થઈ જાય છે જે ઇન્કમ હોય એના સાધનો સીમિત થઈ જાય ઓછા થઈ જાય છે હવે આવા બધા પ્રોબ્લેમ્સ છે સ્ત્રીઓ ઝેલતી હોય તો આવા પ્રોબ્લમને જોવે જ્યારે સમાજમાં જ્યાં પણ જાય ત્યાં કાંઈ પ્રોબ્લેમ જોવે એવા સમયે આરોગ્ય કાર્યકરો એ વુમનનું સ્ટેટસ છે એ ઊંચું લાવવા માટે કઈ કઈ એક્ટિવિટી કરવી જોઈએ તો પેલું સ્ત્રીઓને વધુ ને વધુ ભણે તેવા પ્રયત્નો કરવા જોઈએ વધારે ને વધારે ભણે એ માટે એને સમજાવવું જોઈએ છોકરીને વધારે આગળ ભણાવે એ માટે સમજાવવું જોઈએ સોસાયટીમાં સ્ત્રીઓને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમ કરવા જોઈએ સ્ત્રીઓ છે એવા કંઈક અમુક નાટકો દ્વારા કે એના દ્વારા સ્ત્રીઓ આગળ વધે પ્રોત્સાહન મળે એવા એવા કાર્યક્રમો કરવા જોઈએ આરોગ્ય કાર્ય કરે પછી નોકરી માટે જાગૃતિ અને માર્ગદર્શન આપવું જોઈએ સ્ત્રી બહાર સ્ત્રીઓને નોકરી માટેની જાગૃતિ કંઈ નોકરીની તકો છે કે આવી રીતના છે એના માટે માર્ગદર્શન આપવું જોઈએ પછી કાયદાકીય જ્ઞાન આપવું જોઈએ એટલે કે સ્ત્રીઓ માટે આટલા હક છે સ્ત્રીઓને આટલા કાયદાઓ છે આટલા આટલા નિયમો છે એ બધા નોલેજ આપવું જોઈએ સ્ત્રીઓને મળતા તેમના હકોથી વાકેફ કરાવી જોઈએ એટલે કે સ્ત્રીઓને કયા કયા હક છે એ બધા હકો છે એ સ્ત્રીઓને જણાવવા જોઈએ ચૂંટણી જેવી પ્રક્રિયામાં ઊભું રહેવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ ચૂંટણીમાં વુમન મતલબ લેડીઝ છે એની અલગ રિઝર્વ સીટ હોય તો એવી સીટમાં ચૂંટણી માટે પણ વુમન્સ છે એ પોતાનો ભાગ લઈ શકે તો એના માટે આરોગ્ય કાર્યકરે એને સમજાવવું જોઈએ સ્ત્રીઓને તેમના રાઇટ બતાવવા જોઈએ એટલે કે સ્ત્રીઓને શું શું હક છે એ હક્કો બતાવવા જો કયા હક છે તો કે રાઇટ ઓફ નોલેજ અબાઉટ હેલ્થ એટલે આરોગ્યને લગતા જે નિયમો છે એનું નોલેજ મેળવવું જોઈએ પછી પોતાના પ્રોબ્લેમ્સ કહેવાનો હક પોતાના પ્રોબ્લેમ્સ એ બીજા જોડે શેર કરી શકે એવા હકો છે પછી પોતાની પ્રાઇવસીનો હક પોતાની પ્રાઇવસી છે ગુપ્ત છે ગુપ્તતા એ જાળવી રાખવાનો હક છે પોતાની વાતની ગુપ્તતાનો હક પોતે કંઈ વાત કરે તો એને સાચવી રાખવાનો હક છે પછી મતદાનનો હક મતદાન કરી શકે પોતાના માન સન્માનનો હક એટલે કે પોતાનું માન સન્માન જળવાઈ રહે એ માટેનો હક પછી માતા બનવાનો હક દરેક સ્ત્રીને માતા બનવાનો હક છે પછી યોગ્ય પાત્ર સાથે લગ્ન કરવાનું હોય ઘણી વાર એવું હોય કે મોટા જ નક્કી કરતા હોય છોકરીને પૂછવામાં નથી આવતું તો એક જાતનો હક છે કે સ્ત્રી પોતાની રીતે પોતાનું યોગ્ય પાત્ર પસંદ કરી શકે છે હવે આ બધી થઈ હકની વાતો એ સિવાય સ્ત્રીને અમુક કાયદાઓ વિશેનું પણ જ્ઞાન પૂરું પાડવું એને લગતા આપણા લો ની અંદર ઘણા અલગ અલગ કાયદાઓ છે ઘણા અલગ અલગ નિયમો છે તો પેલું છે હિન્દુ રીમે રિજેક્ટ અઢારસો ને છપ્પનમાં એવું હિન્દુ રીમેરિજ એક્ટ એટલે કે મધર માતા મતલબ વુમન છે ફરી પાછા એક પતિનું જો ડેથ થઈ જાય તો ફરી પાછા લગ્ન કરી શકે પછી સતી વિરોધી કાયદો એટલે કે હસબન્ડનું ડેથ થાય તો એની જોડે જોડે પત્નીને પણ સાથે જ ડેટ મરી જવાનું આવતું તો એ સતી વિરોધી કાયદો એના પછી ડોમેસ્ટિક વાયોલન્સ એટલે કે મારવામાં આવતી હોય એને રિલેટેડ એ એના માટે મેળવી શકે પછી એમટી એમપી એક્ટ ઓગણીસો ને પિસ્તાળીસમાં એના પછી નેશનલ વુમન એક્ટ આવ્યો ઓગણીસો ને બાણુંમાં વુમનને લગતા બધા કાયદાઓ પછી એમટીપી એક્ટ આવ્યો એમટીપી એક્ટ મતલબ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ કે મેડિકલ ટર્મિનેશન મતલબ પ્રેગ્નન્સી ટર્મિનેટ ક્યારે કરાવી શકાય કયા સંજોગોમાં કરાવી શકાય કોણ કરે એની બધી જ ઇન્ફોર્મેશન આ એક્ટમાં આપેલી છે પછી પીએનડીટી એક્ટ ઓગણીસો ને ચોરાણું પીએનડીટી એક્ટ એટલે શું છે તો કે પ્રિનેટર ડાયગ્નોસ્ટિક ટેકનિક એન્ડ પ્રિવેન્શન ઓફ મિસયુઝ મતલબ કે બાળક પેટમાં હોય ત્યારે ગર્ભ સમયે જ જે ટેસ્ટ કરવામાં આવે લિંગ પરીક્ષણ કરવામાં આવે એને રિલેટેડ એક પછી એક્ટ ઓફ વુમન ટ્રિપલ તલાક બે હજાર ને વીસ ઓગણીસમાં તો શું છે ત્રિપલ તલાક આ મુસલમાનને હતું કે ટ્રિપલ તલાક ત્રણ વાર તલાક તલાક કહેવામાં આવે તો ત્રિપલ તલાક થઈ જતું વુમનનું તો આને રિલેટેડ એક્ટ આવ્યો આ બધા છે સ્ત્રીઓના અમુક કાયદાઓને જ્ઞાન પૂરું પાડવું એટલે કે જે બધા કાયદાઓ છે એને રિલેટેડ બધી વાત થઈ શું જોયું આપણે તો કે પહેલાં તો સ્ટેટસ ઓફ વુમન એન્ડ એમ્પાવરમેન્ટ ચેપ્ટરનું કે ભાઈ શું કામ મધર છે મા વુમન છે ને એમ્પાવર કરવાની જરૂર છે સ્ત્રીના સ્ટેટસને કયા કયા પરિબળો અસર કરે છે વિડો વુમનના પ્રોબ્લેમ શું છે પછી આરોગ્ય કાર્યકર શું કરી શકે એના માટે કઈ એક્ટિવિટી આરોગ્ય કાર્યકરે કરવી જોઈએ પછી સ્ત્રીઓના રાઇટ્સ શું છે અને સ્ત્રીઓને કયા કયા કાયદાઓનું જરૂર છે જાણવાની કયા કયા કાયદાઓ છે સ્ત્રીઓ માટે બનાવવામાં આવેલા છે અહીંયા આપણે ચેપ્ટર વીસ પૂરું કર્યું સ્ટેટસ ઓફ વુમન એન્ડ એમ્પાવરમેન્ટ ઓકે થેન્ક યુ